સુરતમાં ચાર દિવસ પહેલા સીમાળા નાકા પાસે આવેલી આશા દીપ સ્કૂલના પાર્કિંગમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી આ હત્યામાં એક સીસીટીવી સામે આવ્યા છે જેમાં હત્યારો હત્યા કર્યા બાદ યુવકની લાશને ખભે નાખી દોડતો દોડતો જતો હોવાનું કેદ થયું છે સુરતના સીમાળા નાકા પાસે આવેલી આશા દીપ સ્કૂલના પાર્કિંગમાં પતરાની રૂમમાં રહેતા સ્કૂલ બસના ડ્રાઈવરે બસના કંડક્ટરની હત્યા કરી નાખી હતી આ સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ ઘટનામાં પોલીસે હત્યા કરનાર બસ ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે કંડક્ટર તરીકે કામ કરતો યુવક દરરોજ રાત્રે મોડો આવી રૂમનો દરવાજો જોરથી ખફડાવતો હોવાની સામાન્ય બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડો હત્યા સુધી પરિણમ્યો હતો સુરતના સીમાળા નાકા પાસે આશાદીપ સ્કૂલ આવેલી છે અહીં સ્કૂલના પાર્કિંગમાં પતરાના રૂપમાં સ્કૂલ બસના ડ્રાઈવર તરીકે નોકરી કરતો સુહિલ સુબેદાર સિંહ અને કંડક્ટર તરીકે નોકરી કરતો કલ્પેશ કુમાર રમેશચંદ્ર ઉપાધ્યાય બંને વચ્ચે ઝઘડો થયો હતો એમાં ડ્રાઈવરે રોષે ભરાઈ લોખંડના સળિયા વડે તેમજ ઢીક્કા પાટુથી માર મારી લોહી લુહાણ કરી દીધો હતો ત્યારબાદ તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડી ફરાર થઈ ગયો હતો જ્યાં સારવાર દરમિયાન કંડક્ટરનું મોત નીપજ્યું હતું સ્કૂલના બસના કંડક્ટરની હત્યા થઈ હોવાની જાણ સરથાણા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ સમગ્ર મામલે મૃતક કંડક્ટરના ભાઈ પ્રતિક ઉપાધ્યાયે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ મામલે તપાસ કરી રહેલી સરથાણા પોલીસે હત્યા કરનાર ડ્રાઈવરની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં ડ્રાઈવર અને કંડક્ટર એક જ રૂમમાં રહેતા હતા

એક વ્યક્તિનું મોત નીપજાવી અને તેનું ખૂન થયેલ હોય તેવો બનાવ બનેલ મરણ જનાર કલ્પેશ કુમાર રમેશચંદ્ર ઉપાધ્યાય નાઓના ભાઈની પ્રતિક રમેશચંદ્ર ઉપાધ્યાય નાઓની ફરિયાદ લઈ અને ખૂનનો ગુનો રજીસ્ટર કરી ગણતરીના કલાકોમાં જ આ કામના આરોપી સુહેલ સુબેદાર સિંઘ નાઓને અટક કરેલ છે અને તેઓ સામે આઈપીસી કલમ ત્રણસો બે મુજબનો ગુનો રજીસ્ટર કરી આ હત્યાનું મૂળ કારણ એ છે કે આ કામના આરોપી જેઓ ડ્રાઈવર તરીકે આશાદીપ વિદ્યા સંકુલિત સ્કૂલના બસના ડ્રાઈવર હોય અને મરણ જનાર તથા આ ડ્રાઈવર સોહેલ સિંઘ બંને એક જ રૂમમાં રહેતા હોય પરંતુ સોહેલ સિંઘનાઓ દરરોજ રાતે મોડા રૂમમાં જવા માટે વારંવાર દરવાજો ખખડાવતા હોય તે બાબતની બોલાચાલી થતા આરોપીએ મરણ જનાર કલ્પેશનાઓને મરણતોલ ફટકા મારી મોત નિપજાવેલ છે